હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બુદ્ધિઝમ પર ચર્ચા કરવાના છે. બુદ્ધિઝમ બહુ જ અગત્યનો ટોપિક છે, બધા જ એક્ઝામ્સ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. જીપીએસસી હોય કે ડીવાયએસઓ હોય, કોઈ પણ અન્ય બીજી કોઈ પણ એક્ઝામ્સ હોય, પરીક્ષા હોય, એના માટે બુદ્ધિઝમના ક્વેશ્ચન્સ બહુ જ પૂછવામાં આવે છે. તો આજે આપણે બુદ્ધિઝમ પર ચર્ચા કરીશું, ચાલો કરીએ. ગૌતમ બુદ્ધનું જીવન આપણે ડિસ્કસ કરવાના છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 567માં નેપાળના કપિલવસ્તુ નગર પાસે લુમ્બિની વનમાં થયો હતો. તેમનું નામ, જન્મ નામ સિદ્ધાર્થ અને ગોત્ર નામ ગૌતમ હતું. એક રોગી, એક વૃદ્ધ માણસ, એક શબ અને એક સાધુને જોયા ત્યારથી દુઃખ, જરા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ માનવ માટે બંધનરૂપ લાગ્યા. માનવ જાતિના બંધનમાંથી મુક્તિ અપાવવા માટે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને ઇતિહાસમાં આ બનાવને મહાભિનિષ્ક્રમણ તરીકે જાણીતો થયો. મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. મહાભિનિષ્ક્રમણ એને કહેવામાં આવે છે જ્યારે એમણે સંસારનો ત્યાગ કર્યો. મિત્રો, હવે બુદ્ધનું જીવન આપણે થોડું ડિટેલ્સમાં જોઈએ. ઓકે, ગૌતમ બુદ્ધ એટલે કે બુદ્ધ ધર્મના સ્થાપક છે. બુદ્ધ એટલે કે પ્રબુદ્ધ વ્યક્તિ. સ્કાય ક્ષત્રિય કુળમાં કપિલાવસ્તુ એટલે કે હવે નેપાળમાં આવ્યું છે કપિલાવસ્તુ, લુમ્બિનીમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે 563 BC જન્મેલા. તેમના પિતા સુદ્ધાધન અને કપિલાવસ્તુના પ્રજાસત્તાક રાજા હતા. તેમની માતા મહામૈયા કૌશલા રાજવંશની રાજકુમારી હતી. મિત્રો, હું તમને આવી રીતે એટલે બતાવું છું કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, રાઈટ? એમનો જન્મ ક્યાં થયો હતો, કઈ BC થયો હતો, એમના પિતા જે હતા સુદ્ધોધન તે કપિલાવસ્તુના પ્રજાસત્તાક રાજા હતા અને એમના માતા મહામૈયા કૌશલા રાજવંશની રાજકુમારી હતી. તેમની માતાની પ્રારંભિક અવસાન બાદ તેઓ તેમના સાવકા માતા મહા પ્રજાપતિ ગૌતમી દ્વારા ઉછેરવામાં આવ્યા હતા. મિત્રો, યાદ રાખવું, ગૌતમી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેમની સાવકી માં હતી. તેણે કોળી રાજવંશની રાજકુમારી યશોધરા સાથે લગ્ન કર્યા હતા. યશોધરા એમની વાઇફ, એમના પત્ની અને એમના પુત્ર રાહુલ નામ હતું. ઓકે, બોધગયા બિહારમાં નિરંજના નદીને કાંઠે પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેસી ગયા. એક સમયે વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં તેમની પ્રકાશ પ્રાપ્ત થયો અને તેઓ બુદ્ધ બની ગયા. ગોત્ર નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. મિત્રો, ગૌતમ બુદ્ધ શું કામ કહેવાયા? કે એક સમયે વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં તેમને પ્રકાશ પ્રાપ્ત થયો અને તેઓ બુદ્ધ બની ગયા, એટલે એમનું નામ ગૌતમ બુદ્ધ કહેવાયા. બૌદ્ધ સાહિત્યમાં તેમને તથાગત અને શાસ્તા શબ્દોની પણ સંબોધિત કરવામાં આવે છે. મિત્રો, યાદ રાખવું, તથાગત અને શાસ્તા શબ્દોથી પણ સંબોધિત કરવામાં આવે છે. 80 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વ 468માં મલ્લગણ રાજ્યના પાટનગરના કુશીનાલા એટલે કે કુશીનગરમાં તેઓ નિર્વાણ પામ્યા. ફ્રેન્ડ્સ, બુદ્ધના લાઈફમાં છે ને 4 સ્થળો છે એવા છે ને જેમના તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ તરીકે સાબિત થયા છે. મતલબ એમની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે આ 4 સ્થળ જોવા પછી. એ હતા એક વૃદ્ધ માણસ, આ તમે જોઈ શકો છો, એક વૃદ્ધ માણસ જોયું હતું એમને. એક રોગગ્રસ્ત વ્યક્તિ, આ છે રોગગ્રસ્ત વ્યક્તિ. મૃત શરીર, અહીંયા છે મૃત શરીર, આ 3જો નંબર. અને 4થો એમને જોયું હતું, એક સંન્યાસી, રાઈટ? તો આ 4 એવા બનાવ બન્યા હતા જેનાથી તેમના લાઈફ આખી ચેન્જ થઈ ગઈ હતી. બુદ્ધ જીવનની મહાન ઘટનાઓ આપણે ડિસ્કસ કરીએ. 29 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું હતું. આ ઇવેન્ટને, આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, 29 વર્ષે તેમણે ઘર છોડ્યું હતું અને એ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. મિત્રો, યાદ રાખો કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કોઈ પણ એક્ઝામમાં, રાઈટ? તેમના પ્રથમ શિક્ષક કોણ હતા? અલારા કલામા. નિરંજન નદીની કાંઠે બોધગયામાં 35 વર્ષની વયે પીપલ વૃક્ષ હેઠળ તેમણે જ્ઞાન મેળવ્યું હતું, એટલે કે નિર્વાણ મેળવ્યું હતું. તમે આ જોઈ શકો છો
કે પીપલના ઝાડના નીચે તેમને 35 વર્ષની ઉંમરે તેમણે જ્ઞાન મેળવ્યું હતું. પીપલના ઝાડના નીચે તેમણે તેમના 5 શિષ્યોને સારનાથ, સારનાથ એટલે કે ડિયર પાર્કમાં પહેલો ઉપદેશ આપ્યો હતો અને એને આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, આવેલા નંબર 5 શિષ્ય હતા, રાઈટ? તો એ પહેલો ઉપદેશ આપવામાં આવ્યો હતો અને એમને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે, એટલે કે કાયદાનો ચક્ર ચાલુ કરવો. કુશીનગરમાં 483 BC માં 80 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. મિત્રો, 80 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું અને એ ઘટનાને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ, મહાપરિનિર્વાણ. જીપીએસસી પ્રીવિયસ ઇયર ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું હતું કે એમની જે એમનું જ્યારે અવસાન થયું હતું તો એ ઘટનાને શું કહેવામાં આવે છે? મહાપરિનિર્વાણ, રાઈટ? તો તમારે આ કીવર્ડ્સ જે છે આ તમારે યાદ રાખવું પડશે. આ તમે જોઈ શકો છો અહીંયા કે એમનું અવસાન થયું હતું અને એને પરિનિર્વાણ કહેવામાં આવે છે. ધમ્મ એટલે કે ધર્મ અને અહીંયા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો. બુદ્ધે સ્વયં કહ્યું છે કે જે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં ફાયદાકારક છે તે ધમ્મ છે. એટલે કે બુદ્ધે સૌ પ્રથમ પોતાના ઉપદેશ 5 સાધુઓને આપ્યા જે બૌદ્ધ ધર્મમાં ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખાય છે. મિત્રો, કયા? ધર્મચક્ર પરિવર્તન. તેમના મતે 4 આર્યશાસ્ત્ર સત્ય છે, તેનું પાલન કરીને જ મનુષ્ય નિર્વાણનો માર્ગ અપનાવી શકે છે. કયા આર્ય સત્ય છે? 4. પહેલું એ કે સંસાર દુઃખમય છે, સંસારમાં બહુ દુઃખ છે. દુઃખનું કારણ તૃષ્ણા છે, એટલે કે ડિઝાયર્સ, તમારી જે ઈચ્છાઓ છે તેનું કારણ છે દુઃખનું. દુઃખનો નાશ તૃષ્ણાનો નાશ છે. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. અષ્ટાંગિક એટલે કે 8 એવા માર્ગ તમે ચૂનો જેનાથી ડિઝાયર્સ જે તમારી છે, તૃષ્ણા છે, તેનું ત્યાગ થાય છે. તો આ 4 આર્ય સત્ય છે બુદ્ધ ધર્મના. અષ્ટાંગ માર્ગ આપણે આગળ ચર્ચા કરી કે અષ્ટાંગ માર્ગ અપનાવવાથી મોક્ષનો દ્વાર ખુલે છે, નિર્વાણ મળે છે આપણાને. તો અષ્ટાંગ માર્ગ કયા કયા છે? સમ્યક દ્રષ્ટિ એટલે કે યોગ્ય દ્રષ્ટિકોણ રાખવો પડશે. વસ્તુઓની પ્રકૃતિની ચોક્કસ સમજણ, ખાસ કરીને 4 નોબલ ટ્રુથ, જે આપણે 4 સાચા ટ્રુથ, સાચું જોયું છે, તે એના પર આપણે ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે. બીજું છે સમ્યક સંકલ્પ એટલે કે યોગ્ય હેતુ, જોડાણ, ધિકાર અને નુકસાનકારક હેતુથી દૂર રહેવું. વાણી, સમ્યક વાણી, મિત્રો, સાચું ભાષણ, જેમ કે મૌખિક દુષ્ટાઓથી, જૂઠાણ, જુસ્સાદાર ભાષણ, કઠોળ વાણી અને મૂર્ખ વાણીથી દૂર રહેવું. ચોથું છે કર્મ, સમ્યક કર્મ, યોગ્ય કાર્યવાહી, શારીરિક ખોટ જેમ કે હત્યા, ચોરી, જાતીય દુર્વ્યવહાર કરવું નહીં. એટલે કર્મ તમારા સારા હોવા જોઈએ. સમ્યક આજીવિકા, આજીવિકા મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજીવિકાથી જ આપણે લાઈફ ખબર પડે છે કે કેવી રીતે આપણી લાઈફ જવાની છે. તો આજીવિકાથી વેપારને અવગણવો જ સીધા અથવા પરોક્ષ રીતે અન્યને નુકસાન પહોંચાડે નહીં એવું કામ કરવું, કોઈને નુકસાન પહોંચે નહીં, ગુલામ, હથિયારો, કતલ, માદક અથવા ઝેર માટે પ્રાણીઓ એવા ટાઈપના વસ્તુઓ કરવી નહીં, સાચી આજીવિકા કરવી. સમ્યક વ્યાયામ, સાચું પ્રયાસ કરવું, મનના નકારાત્મક રાજોને દૂર કરવું, જે પણ નકારાત્મક સોચ છે તમારી એનાથી દૂર રહેવું. તો સાચું પ્રયાસ કરવો હંમેશા. સમ્યક સ્મૃતિ, સાચી માઇન્ડ કુલનેસ જેવી પ્રકૃતિઓ કરવી, શરીરની જાગૃતિ, લાગણીઓ, વિચાર અને ઘટનાને સાચું રાખવું, સ્મૃતિ સારી રાખવી, બધું સારું સારું વિચારો તો સારું જ થાય છે મિત્રો. સમ્યક સમાધિ, યોગ્ય એકાગ્રતા રાખવી મિત્રો, રાઈટ? આ અષ્ટાંગિક માર્ગ મધ્યમ માર્ગ પણ કહેવામાં આવે છે, કારણ કે અત્યંત ભોગ વિલાસ અને સંપૂર્ણ ત્યાગ વચ્ચેનો માર્ગ છે. મધ્યમ માર્ગ પણ કહેવામાં આવે છે, કારણ કે અત્યંત ભોગ વિલાસ અને સંપૂર્ણ ત્યાગ વચ્ચેનો માર્ગ છે. બુદ્ધના ઘોડાનું નામ શું હતું? આમનો ઘોડો હતો
એમનું નામ હતું કાંથક. બુદ્ધના ચેરિયોટર એટલે કે જે સારથી હતું તે જ્યારે તેણે ચાર સ્થળો જોયા હતા, ચેરિયોટર એટલે કે જે રથ પર ગયા હતા, રાઈટ, તો એ જ્યારે ચાર સ્થળો જોયા હતા અને જે રથ પર ગયા હતા તેનું નામ હતું ચન્ના. મિત્રો યાદ રાખો, કારણ કે આ નાની નાની ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવી પડશે, કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવી શકે છે. ત્રિરત્ન એટલે કે બૌદ્ધ ધર્મના ત્રણ જેવેલ્સ કેવા હતા? ત્રિરત્ન, એક તો બુદ્ધ એટલે કે પ્રબુદ્ધ શિક્ષક, ધર્મ એટલે કે શિક્ષણ, અને સંઘ એટલે શ્રદ્ધાળુઓનો સમુદાય. બૌદ્ધ સંઘ, સંઘના નિયમનું પાલન કરે અને તપ કરે તેના આધારે તે ઉપાસક, શ્રમણ કે ભિક્ષુ કહેવાતા. બૌદ્ધ સંઘ ચાર વિભાગના હતા, ભિક્ષુઓ, ભિક્ષુણીઓ, ગૃહસ્થો અને સ્ત્રીઓ. ભિક્ષુઓથી ભિક્ષુઓની સંખ્યા વધતા, જે ભિક્ષુઓની સંખ્યા છે તે વધતી જતી સંઘ છે એના માટે નિયમો બુદ્ધે બનાવ્યા હતા. તે વિનય પિટકમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. મિત્રો યાદ રાખો, વિનય પિટકમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. બૌદ્ધ અનુયાયીઓ સંઘનું સંગઠન અને ઇતિહાસ. શરણાગતિ માટેની પ્રસિદ્ધ ત્રણ બાબતોમાં બુદ્ધ શરણમ ગચ્છામિ, ધમ્મ શરણમ ગચ્છામિ અને સંઘ શરણમ ગચ્છામિ કહેવાયું હતું. આ ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ બુદ્ધના પછી ધર્મના શરણે જઈને આખરે સંઘના શરણે જવાનું કહેવાયું છે. બૌદ્ધની પરિષદ એટલે કે કાઉન્સિલ કયા ઇયરમાં થઈ હતી, કઈ સાલમાં થઈ હતી, કઈ જગા પર, એમના ચેરમેન કોણ હતા અને પેટ્રોન એટલે કે આશ્રયદાતા એટલે કે પ્રોત્સાહક કોણ હતા એમના. 483 BC માં રાજગૃહમાં મહાકસપ્પા એમના ચેરમેન હતા અને અજતાશત્રુ એમના આશ્રયદાતા એટલે કે પ્રોત્સાહક હતા. 383 BC માં વૈશાલીમાં સબકમી એમના ચેરમેન અને કલાશકા એમના પેટ્રોન એટલે કે આશ્રયદાતા. 250 BC માં એટલે કે 250 BC માં પાટલીપુત્રમાં મોગાલી પુટ્ટા એમના ચેરમેન અને અશોક એમના આશ્રયદાતા હતા. 98 AD માં કશ્મીરમાં વસુમિત્ર એમના ચેરમેન અને કનિષ્ક એમના શું હતા? આશ્રયદાતા એટલે કે પ્રોત્સાહક હતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બંને, કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. પૂછવામાં પણ આવ્યું હતું કે અશોકની પરિષદ ક્યારે બેસાડવામાં આવી હતી, રાઈટ? તો અહીંયા નોંધ આપણે જોઈએ કે અશોકાએ ત્રીજી બૌદ્ધ કાઉન્સિલ એટલે કે પરિષદની બોલાવ્યા હતા અને બુદ્ધવાદને પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકામાં એમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને મોકલ્યા હતા. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અશોકાએ ત્રીજી પરિષદ બોલાવી હતી 250 BC માં પાટલીપુત્ર અને મોગાલી પુટ્ટા એમના ચેરમેન હતા અને એમના પુત્ર મહેન્દ્ર અને એમની પુત્રી સંગમિત્રાને શ્રીલંકામાં મોકલ્યો હતું બુદ્ધવાદને પ્રોત્સાહન આપવા માટે. યાદ રહેશે ને હવે મિત્રો. અને ચોથી પરિષદ કનિષ્કે બોલાવી હતી. આ ચોથી જે છે પરિષદ કનિષ્કે બોલાવી હતી અને ચીન, કોરિયા અને જાપાનમાં એમના મિશન્સ મોકલ્યા હતા. અમને ચેરમેન વસુમિત્ર હતા અને કશ્મીરમાં બોલાવી હતી. આ તમે જોઈ શકો છો આવી ટાઈપની પરિષદ બેસાડવામાં આવે છે. તો મિત્રો આવા ટાઈપના વિડીયોઝ જોઈને તમે બુદ્ધ પર જે પણ ક્વેશ્ચન હશે તમે આવે એને સોલ્વ કરી શકશો. ઓકે, બુદ્ધના નિર્વાણ પછી વિરોધના નિર્વાણ માટે બૌદ્ધ સંઘ ધર્મ પરિષદ રાજગૃહ ખાતે મળી. પરિષદને સંગીતિ પણ કહેતા. 100 વર્ષે બીજી પરિષદ વૈશાલીમાં મળી. અશોકના સમયમાં પાટલીપુત્રમાં ત્રીજી ધર્મ પરિષદ મળી, પરંતુ મતભેદો દૂર થયા નહીં. ચોથી પરિષદ સમ્રાટ કનિષ્કના સમયમાં કશ્મીરમાં મળી. તેના અધ્યક્ષ પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન વસુમિત્ર અને ઉપપ્રમુખ મહાકવિ અશ્વઘોષ હતા. આ સંગીતિમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એમ બે પંથમાં વેચાઈ ગયા. બહુ ઇમ્પોર્ટન્ટ મિત્રો, કારણ કે ચોથી પરિષદ જે મળી કનિષ્કના સમયમાં કશ્મીરમાં, એમાં બે બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન બે પંથમાં વેચાઈ ગઈ. હીનયાન એટલે કે લઘુત્તમ અથવા હીન એટલે નાનું, યાન એટલે વાહન, અને મહાયાન મોટા બહુમત તરીકે ઓળખાયા.
એટલે કે યાદ રાખો મિત્રો, હીનયાન અને મહાયાન બે પંથોમાં વેચાઈ ગઈ, ચોથી પરિષદ જે બની હતી. ઓકે, બૌદ્ધ ધર્મનો પ્રસાર એટલે કે પ્રચાર. બૌદ્ધ ધર્મ સાદો અને સરળ હતો, ઉપદેશ પણ સરળ, પાલી ભાષામાં હતું. યાદ રાખો, પાલી ભાષામાં લખાતી હતી બૌદ્ધ ધર્મનો પ્રસાર. ઈસવીસન પૂર્વ 3 સદીમાં અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ ઘટના ઇતિહાસમાં યુગ પ્રવર્તક ઘટના ગણાય છે. મિત્રો યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અશોકે જ્યારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો તે ઘટના ઇતિહાસમાં યુગ પ્રવર્તક ઘટના તરીકે ગણાય છે. સંઘના સાધુ સાધ્વીઓ ગુફા કે વિહારમાં રહીને જ્ઞાન ઉપાસના કરતા. મગધમાં તો બૌદ્ધ સાધુ સંઘના એટલા બધા વિહારો સ્થપાયા કે આ પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું હતું. બૌદ્ધ શિલ્પકળા, તમે આ જોઈ શકો છો, બૌદ્ધની મૂર્તિ છે. ગાંધાર શૈલી, પેલું છે આપણું ગાંધાર શૈલીની આપણે ચર્ચા કરીશું. ગાંધાર તક્ષશિલાના પ્રદેશોના ગ્રીક શિલ્પકલાના સંપર્કમાં કારણે બુદ્ધની તથા બોધિસત્વોની મૂર્તિઓ ગ્રીક દેવી દેવતાઓ જેવી ઘડવા લાગી. આ ગ્રીક ટાઈપ, ગ્રીક સ્ટાઇલમાં બનાવવામાં આવી હતી, એને ગાંધાર શૈલી કહેવામાં આવતું. ગ્રીક શિલ્પશૈલીની શરૂઆત ભારતમાં સૌ પ્રથમ ગાંધાર પ્રદેશમાં થઈ હોવાથી તે ગાંધાર શૈલીના નામે ઓળખાય છે. આ શૈલીમાં માનવ પ્રતિમાઓના અંગ ઉપાંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તો મિત્રો યાદ રાખવું કે ગ્રીક સ્ટાઇલમાં જ્યારે મૂર્તિ બનવા લાગી બુદ્ધની, તે ગાંધાર શૈલીમાં બની હતી. અને પહેલી વાર ગ્રીક શૈલીઓની શરૂઆત ભારતમાં સૌ પ્રથમ ગાંધાર પ્રદેશે જ કરી હતી. તો પહેલું ગાંધાર શૈલી આપણે કર્યું. સેકન્ડ છે આપણું મથુરા શૈલી. મથુરા શૈલીમાં મૂર્તિના ભાવ દર્શનને મહત્વ અપાયું છે. તમે આ મૂર્તિ જોઈ શકો છો, ભાવ કે ભાવ દર્શાવવાવાળી મૂર્તિ એને અપનાવવામાં આવ્યું છે. બુદ્ધ પ્રતિમા મનોભાવ અને આધ્યાત્મિક સૌંદર્યની ભારતીય શિલ્પશૈલીના વિશિષ્ટ લક્ષણોને પ્રદર્શિત કરે છે. નાલંદા પાસેની મળેલી બુદ્ધની કાંસાની મૂર્તિ, આ તમે જોઈ શકો છો કાંસાની મૂર્તિ છે, આ શૈલીનો શ્રેષ્ઠ નમૂનો છે. બૌદ્ધના સાહિત્ય, આ 4 જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વના સાહિત્ય હતા. ત્રિપટક, ત્રિપિટક એટલે કહેવામાં આવતું પાલી લખાણ એટલે કે 3 ટોપલી, એટલે કે ત્રિપિટક એટલે કે 3 ટોપલી એને કહેવામાં આવતું, અને પાલી લખાણમાં હતું. મિત્રો આ ક્વેશ્ચન પૂછવામાં પણ આવ્યો હતો પ્રીવિયસ યરના જીપીએસસી. તમે ક્વેશ્ચન્સ તમે જો ડીવાયએસઓમાં પણ પૂછવામાં આવ્યું છે ત્રિપિટક એટલે શું છે, તો એ પાલી લખાણ છે અને એટલે એને 3 ટોપલી કહેવામાં આવતું, અને એ બૌદ્ધનું સાહિત્ય છે. સુત્તપિટક, બુદ્ધની વાતો એને શું કહેવાતું કહેવામાં આવે છે, સુત્તપિટક એટલે કે બુદ્ધની વાતો. વિનયપિટક એટલે કે મઠના કોડ, અને અભિધમ્મપિટક એટલે બુદ્ધના ધાર્મિક પ્રવચનો. આ તમને શોર્ટમાં એટલે કીધું છે કે તમે આમાંથી કોઈ પણ પિટક પૂછી શકે તો તમે ફટફટ આન્સર કરી શકો છો, રાઈટ? સુત્તપિટક બુદ્ધની વાતો, વિનયપિટક મઠના કોડ, અભિધમ્મપિટક એટલે બુદ્ધના ધાર્મિક પ્રવચનો. આઈ થિંક કે તમને હવે યાદ રહેશે. ઓકે, બૌદ્ધ સાહિત્ય. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશોને વ્યવસ્થિત રૂપ આપવા માટે રાજગૃહમાં ભરાયેલી પ્રથમ ધર્મ પરિષદમાં ત્રિપિટકની રચના થઈ. ત્રિપિટક કારણ કે જે પણ ગૌતમ બુદ્ધની નિર્વાણ પછી તેમના ઉપદેશો કઈ રીતે રાખવા એના માટે ધર્મ પરિષદ કરવામાં આવી અને ત્રિપિટકની રચના થઈ. ત્રિપિટક એક બુક છે જેમાં બુદ્ધિઝમના જે જેટલા પણ ઉપદેશ છે તે છે. તો આ ક્વેશ્ચન ઘણી વાર બધી એક્ઝામ્સમાં પૂછવામાં આવી છે. મિત્રો યાદ રાખો, જીપીએસસી અને ડીવાયએસઓ બધા જ અગાઉના જેટલા પણ વર્ષના પરીક્ષાઓ થઈ છે એમાં આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે. સાર પાલી ભાષામાં રજૂ થયો છે, યાદ રાખો પાલી ભાષામાં છે. 3 બૌદ્ધ ધર્મ પરિષદના સમયે સુત્તપિટક અને વિનયપિટકની સાથે અભિધમ્મપિટકના ભાગની પણ રચના થઈ. સુત્તપિટકમાં 5 વિભાગ છે જેને નિકાય કહેવામાં આવે છે. મિત્રો મિત્રો આ બધા આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. અભિધમ્મપિટક એક નિકાયનો ભાગ છે
જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સાથે નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ થાય છે. સાધુ સાધ્વીઓ દ્વારા થેરી ગાથા નામના કાવ્યોની રચના કરવામાં આવી અને ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. મિત્રો, આ બધા સેન્ટેન્સીસ તમે યાદ રાખજો. પાલી ગ્રંથોની રચના બૌદ્ધ ભિક્ષુઓની કરી છે. પાલી ગ્રંથોની રચના કોણે કરી? બૌદ્ધ ભિક્ષુઓએ કરી છે, જેમાં મિલિંદ પન્હો અને જાતક કથાઓ મુખ્ય છે. જાતક કથાઓ આપણે તમે વાંચી હશે અને મિલિંદ પન્હો એ પણ મુખ્ય છે. એ શું છે આપણે જોશું. મિલિંદ પન્હો ગ્રીકના સમ્રાટ મિલિન્ડર જ મિલિંદ કહેવાતા હતા. ગ્રીકના સમ્રાટને મિલિન્ડર હતા. મિલિન્ડરને મિલિંદ કહેવામાં આવતું. તેમાં મિલિન્ડર અને નાગસેનાનો સંવાદ છે. તેથી આ ગ્રંથ મિલિંદ પન્હો મિલિંદના મિશ્ર પ્રશ્નો, મિલિંદના પન્હો એટલે કે મિલનના પ્રશ્નો કહેવાતા. ઓકે, બૌદ્ધના સ્થાપત્ય કેવા કેવા ટાઈપના આર્કિટેક્ચર હતા? ત્રણ સ્વરૂપોમાં વિકસિત છે. પહેલું છે સ્તૂપા, આ તમે જોઈ શકો છો, સ્તૂપ, રાઈટ. તો બુદ્ધના અવશેષ અથવા કેટલાક અગ્રણી બૌદ્ધ સાધુઓ સચવાય છે અહીંયા. આવું ટાઈપનું સ્તૂપા એને કહેવામાં આવે છે, જ્યાં બુદ્ધના અવશેષ અથવા કેટલાક અગ્રણી બૌદ્ધ સાધુઓ સચવાય છે. સેકન્ડ છે ચૈત્ય. આ ચૈત્ય છે જેને પ્રાર્થના હોલ તરીકે કહેવામાં આવે છે. ચૈત્ય એટલે કે પ્રાર્થના હોલ અને વિહાર. ત્રીજું છે આ વિહાર, જે નિવાસ સ્થાન હતું આ બધાનું, જ્યાં તમે સ્થાપ જે લોકો આવીને, સાધુઓ આવીને તપસ્યા ને એવું કરતા, તેમનું નિવાસ સ્થાન વિહાર એને કહેવામાં આવતું, રાઈટ. તો આઈ થિંક તમને હવે યાદ રહેશે. પ્રખ્યાત બૌદ્ધ યુનિવર્સિટીઓ, કઈ કઈ ફેમસ બૌદ્ધ યુનિવર્સિટીઓ છે તે આપણે ડિસ્કસ કરીશું. પહેલાં છે નાલંદા. નાલંદા મિત્રો બહુ જ જૂની પણ છે અને બહુ જ ફેમસ યુનિવર્સિટી છે બુદ્ધની. પ્લેસ બિહાર, જગા એટલે બિહાર, અને એનું સ્થાપક કોણ હતું? કુમારગુપ્ત પહેલું. આવા ટાઈપના ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે, નાલંદા યુનિવર્સિટી કોણે, કોણ એનો સ્થાપક છે? તો કુમારગુપ્ત પહેલો, રાઈટ. અને એ ક્યાં છે? બિહારમાં. વિક્રમશિલા બીજું છે. વિક્રમશિલા તે ભગલપુર બિહારમાં છે અને એમના સ્થાપક છે ધર્મપાલા. ધર્મપાલા એમના સ્થાપક છે. વલ્લભી, વલ્લભી યુનિવર્સિટી પણ બુદ્ધની યુનિવર્સિટી છે, ગુજરાતમાં આવી છે, આપણા ગુજરાતમાં. અને ભટ્ટરકા એટલે કે મૈત્રકના રાજા હતા, સામ્રાજ્ય, માત્રક સામ્રાજ્યના રાજા ભટ્ટરકાએ સ્થાપના કરી હતી. તો મિત્રો આ તમને શોર્ટમાં કીધું છે એટલે તમને યાદ રહી. કૃષ્ણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા પંડિત રત્નોની ભેટ બૌદ્ધ ધર્મે આપી છે. અશ્વઘોષે બુદ્ધના જીવન પર મહાકાવ્ય બુદ્ધ ચરિત્ર રચ્યું. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝર અને તંઝર નામની બે સહિતો પ્રસિદ્ધ છે. જાતક કથાઓમાં વર્ણકરોના નામનો ઉલ્લેખ જોવા મળે છે. વેપારમાં વસ્તુ વિનિમય જગ્યાએ તાંબા અને કાંસાની સિક્કાની શરૂઆત આ સમયે થઈ હોવાની માન્યતા છે, રાઈટ. તો મિત્રો આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે કે આ બુક કોણે લખી છે, આના કવિ કોણ છે, આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. તો મિત્રો પ્લીઝ તમે ધ્યાનથી આ વિડીયો પ્લીઝ જોજો. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મિત્રો, રાઈટ. આપણે તમે અમને ફોલો કરી શકો છો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર પણ. padhaipassion.com આપણી સાઇટ છે, એના પર બી તમે બધા જ ન્યૂઝ ચેનલો જોઈ શકો છો, ન્યૂઝ જોઈ શકો છો. હિન્દુ કરંટ અફેર્સ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો, રાઈટ. અને આપણે આ ચેનલ તો છે જ.